આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. યા દેવી સર્વભૂતેષ્ણુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ. આજના શુભ દિવસે આપણે સાંભળશું માં શ્રી ખોડિયાર બાવની. આ બાવની એટલે 52 વખત માં ખોડિયારના ગુંડલા ગાવાના છે. જગત આખું જાણે છે કે માં ખોડિયાર જગત જનની છે, એનો મહિમા અપાર છે. નવે ખંડ ધરતી પર નજર કરીને પોતાના બાલુડા પર અમી વર્ષા કરનારી માં ખોડિયારની અકળકળાને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એવું કહેવાય છે કે વિધાતાએ 7-7 ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનનું સુખ નથી લખ્યું, એવા વંધ્યત્વના શ્રાપથી પીડાતા દંપતી જો સજોડે માં ખોડિયાર બાવનીનો પાઠ કરે, માં ખોડિયારનું વ્રત કરે, તો અવશ્ય માં ખોડિયાર એને ઘેરે પારણું બંધાવે છે, એની શેર માટેની ખોટ પૂરી કરે છે. કારણ કે વિધિના લેખમાં મેઘ મારનારી માં ખોડિયારના ઈશારે 9-9 ગ્રહ ચાલે છે. આવો અકળ મહિમા છે માં ખોડિયારનો. તો આવો આપણે સાંભળીએ આજના આ વિડીયોમાં માં ખોડિયાર બાવની પાઠ. બોલો માં આઈ શ્રી ખોડિયારની જય. શ્રી ખોડિયાર બાવની એટલે કે 52 વખત માં ખોડિયારના ગુંડલા ગાવાના છે. તો માં ખોડિયાર બાવની શરૂ કરીએ. ગૌરી સુતને કરી પ્રણામ, જુકુ સરસ્વતીને કરી યાદ, આરંભો ખોડિયાર મહિમાય, સહાય થજો શ્રી હરિ કૃપાળ. સૌરાષ્ટ્ર પ્રદેશે રંગપુર ગામ માં ખોડિયાર પ્રગટ્યા તે ઠામ. ચારણ મામળીઓ છે તાત, મીણલબાઈ નામે છે માત. શિવભક્ત દંપતીને કરે ત્રિકાળ સેવા ધરી ટેક. 7 બેનડીઓ જન્મી 7, તેમ નાની તે ખોડિયાર. માતા જોગણીનો અવતાર, ખમકાળી ખોડિયાર સાક્ષાત. ખોડ ખાપણની તે હરનાર, તેથી નામ પડ્યું ખોડિયાર. વળી પગે ખોલંગાતી ચાલ, તેથી પણ છે નામ ખોડિયાર. બહેનડીઓનો એક જ ભ્રાત, મેં રખ્યો નામે વિખ્યાત. સર્પદંશથી તે પામ્યો મરણ, પડ્યો તુર્ત પટકાઈ ધર્ણ. દિવ્ય લોકથી અમૃત કુંભ, લાવી કીધી તે જીવિત તુર્ત. માનવ ધર્મને આચરી માત, પરણ્યા પવિત્ર ચારણ સાથ. પરચા તારા માડી અપાર, વર્ણન કરતા થાકે જીહવાય. વરોળ ગાય દૂજણી થઈ, ગોપાળ માળા જપતો સહી. ગોરની દૂજણી ગાય મરી, માડી તે તો સજીવન કરી. ગૌરવ ગોર ઈર્ષાળુ થયો, ગાંડો થયો તે ડાહ્યો કર્યો. વલ્લભીપુરનો ધાર્મિક કરાય, 5 વર્ષનો રાગી કુમાર. તારી કૃપાથી નિરોગી થાય, રાજા રાણીને હરખ હુવો. નવરાત્રિના 9મે દિન પ્રગટ્યામાં ત્યાં તેજ ધરી. ચોગણ્યો શિર ગરબાના ઘટ, ચક્કર ચક્કર ફેર ચટચટ. ગુલાલની છોડ ઉડે અપાર, પુષ્પોનો વરસ્યો વરસાદ. ગરબો રંગે હેલે ચડ્યો, આનંદનો ઉદથી ઉછળ્યો. મળ્યો સર્વને દર્શનનો લાવ, થોડી વાર રમી થયા વિદાય. તેજો વેજો ડાકુ ક્રૂર, હરીમાં તારી ઘોડી અબૂત. સાંઢણીઓ ત્યાં ચોંટી ગઈ, બેવના માથા ફૂટ્યા ત્યાં. ભટકાવીને ફોડ્યા જેમ, શ્રીફળ પથ્થર સાથે તેમ. માનું સ્થાનક તોડવા કાજ, આવ્યો ધૂંધળીનાથ મહારાજ. ધૂણાવ્યો ધૂંધળીનાથ અપાર, ઉઠાવ્યો ધૂણો તત્કાળ. વિચાણંદ આહિરનો યુવાન, તારી કૃપાથી માં ખોડિયાર. હરાવ્યો તાન સેન સંગીત સમ્રાટ, એવો તારો પરચો મહાન. હઠીસિંહ રાજા મહાન કામાંધ, પરણી કન્યા સહ રમે રંગરાગ. ચારણ કન્યા પરણીને જાય, તે પર મોહ્યો પાપી રાય. રક્ષણ માટે કન્યાએ ત્યાંય કર્યો પોકાર તને ખોડિયાર માય. 8મી બહેન ગણી કરજો સહાય, આવી તે કર્યો રાવ ભસ્મા. કુંડલા ગામનો પાણીનો ત્રાસ, નદી નાવલીથી કર્યો નાશ. સોમલદે પર કરી કૃપા, 9 વર્ષે કીધો બાળ પ્રસવ. સાંગણવા ગામ નજીક નિર્વાણ, દેહ ભાવ ત્યજી ગયા સ્વધામ. જીવન સાથી પતિ ચારણદેવ, જ્યોતિ પ્રકાશે સિધાવ્યો તે. સૌરાષ્ટ્ર ગુજરાત ઠેર ઠેર, માના સ્થાનક સ્થપાયા તે. શિહોરના ડુંગર પરમાત, માજી બિરાજ્યા સ્વયં આપ. ખોડિયાર મંદિર સ્ટેશન પાસ, ભક્તો તણું છે યાત્રાધામ. કંસાર શ્રીફળના નૈવેદ્ય ધરાય, આરોગ્યમાં પ્રસન્ન થાય. નવે ખંડમાં ફરકે ધજાય, દર્શન કરતા દુખડા જાય. મૂર્તિ મનોહર રમ્ય રસાળ, ભક્તો દે આનંદ અપાર. ભાવ ભક્તિથી જે પૂજન કરે, નરનારી તે ભવ સંધુ તરે. તારી જ્યોતિનો દિવ્ય પ્રકાશ, દિન દિન થતો તારો વિકાસ. આદ્ય શક્તિ અંબા સાક્ષાત, પરમ પાવની ભગવતી માત. રીતિ સિદ્ધિની તું દેનાર, મહિમા તારો અપરંપાર.
સદા ઉગમનું તારું દ્વાર સૂર્યદેવને કરતા નમસ્કાર, ભક્તજનોના કરતા કામ બોલો જય જય શ્રી ખોડિયાર. ખંકારી ખોડિયારની બાવની જે કોઈ ગાય, માળીની કૃપા તણો જરૂર અનુભવ તેને થાય. બોલો શ્રી ખોડિયાર માતની જય. મારી માં ખોડલને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. જગતના તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે, સાતે સાત સાગરની શાહી બનાવીને સ્વયં ગણેશ અને સરસ્વતી લખવા બેસે ને, તોય એના મહિમાનું વર્ણન ન થઈ શકે એવી મમતાળુ માવડી માં ખોડલનો મહિમા કાળા માથાનો પામર માનવી શું જાણી શકે. આ તો છે કાલી ઘેલી વાણીથી રાજી થઈ જાય એનું જ નામ મારી માં ખોડલ. પૂર્ણ શ્રદ્ધાને ભાવથી ધૂપ દીપ કરે, યાદ કરે જે નરનાર, એને સમરે કરતી સહાય મારી માં ખમકારી ખોડિયાર. મિત્રો, આજના આ વિડીયોમાં પૂરી શ્રદ્ધાથી તમે ખોડિયાર બાવનીના પાઠ કર્યા. માં ખોડિયારની કૃપા દ્રષ્ટિ માના આશીર્વાદ તમારા પર, તમારા ઘર પરિવાર પર હંમેશા રહેશે. મને આશા છે કે આજના આ વિડીયોમાં ખોડિયાર બાવનીના પાઠનું શ્રવણ કરવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય માં ખોડિયાર કે પછી ખમ્મા ખોડિયાર જરૂર લખો. આવા જ ધાર્મિક વિડીયો, ધાર્મિક માહિતી નવરાત્રિમાં સાંભળવામાં આવતા દેવી ભાગવત પુરાણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.